नमस्कार दर्शक मित्रों, अब तक ना विशेष कार्यक्रम लग्न संस्था भयजनक वळाक पर आपनु सबनु स्वागत छे। दोस्तों, आ श्रेणी अंतर्गत आपणे जुदा जुदा क्षेत्रना अग्रणीओने मळीने एमनी पासेथी लग्न जीवन विशेनी वातो सांभळी रह्या छीए। आजे लग्न संस्था क्यां उभी छे एना उपर चर्चा करी रह्या छे। आजे आपणा स्टूडियोमां आ विषयने लगता त्रण निष्णातो उपस्थित छे। मारी बाजूमां बैठा छे मेट्रिमोनियल बाबतना जे केस लड़े छे एमां जे एक्सपर्ट्स छे, जेनुं मोटुं नाम छे एवा राजकोटना सुप्रसिद्ध धारासास्त्री एस के અંતાણી साहेब। ए पछी बैठा छे डॉक्टर ભાવનાબેન જોશીપુરા। ભાવનાબેન तो राजकोटना प्रथम महिला मेयर छे, सुप्रसिद्ध धाराशास्त्री, केटली बधी संस्थाओ साथे नेशनल लेवल नी कामगीरी एमनी चाली रही छे एवा ભાવનાબેન જોશીપુરા। अने ए पछी बैठा छे શર્મિલાબેન બાંભણિયા, શર્મિલાબેન પટેલ। શર્મિલાબેન ખોડલધામ સમાધાન પંચ છે એમના અગ્રણી છે અને વર્ષોથી આ પ્રકારની એક સમાજ સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। આપ સૌનું સ્વાગત છે, નમસ્કાર। સૌથી પહેલા તો ઘરેલું હિંસા અને છૂટાછેડાના કેસીસ છેલ્લા દસેક વર્ષમાં એક દાયકામાં વધી રહ્યા છે એવું એક પ્રાથમિક તારણ છે, તો ખરેખર આ સાચું છે એનો જવાબ સૌથી પહેલા અંતાણી સાહેબ અને પછી ભાવનાબેન આપશે। વધવામાં જે કારણ આપણે સાહેબે આપણે આપ્યો છો એમાં મહત્વનું કારણ એટલું બધું છે કે વધ્યા પહેલાંય આટલા જ હતા એવું નથી કે છેલ્લા દસ વર્ષ પછી છેલ્લા થોડા સમયમાં આમાં થોડો ઉછાળ દેખાણો છે। રાજકોટમાં અત્યારે બે ફેમિલી કોર્ટ અત્યારે એસ્ટાબ્લિશ છે અને દરેક જેડી અને એસડી સાહેબો જે છે એ ડોમેસ્ટિકના કેસ ચલાવે છે, તો પણ આપણે આ કેસમાં હાલ તબક્કે પહોંચી શકતા નથી એટલો કેસનો ભરાવો છે। કેસ નિકાલ થાય એના કરતા ફાઇલિંગ વધારે થાય છે, એટલે એનો સીધો અર્થ એવો છે કે કેસ વધી રહ્યા છે, થોડો અર્થ છે। ખાસ કરીને જ્યારે લગ્ન વિશે કાયદાઓ અને એની તકરારની વાત આવે અને ખાસ જે આપનો પ્રશ્ન કે એ વધ્યા છે કે કેમ, તો એક બાબત ખાસ દર્શક મિત્રોને પણ જણાવીશ કે 80-90ના દશક વચ્ચે જે લગ્ન વિષયક તકરારમાં જે સ્ત્રીનું એને ધારો કે શાસ્ત્રીમાં અપમૃત્યુ થાય તો એ પ્રકારે 498 એ કલમનો આપણે એક ઉમેરો આવ્યો અને એના કારણે જે અને આ આવ્યો ત્યારબાદ અમુક જજમેન્ટોને આધારે જાહેરમાં બળાત્કાર થાય તો એમાં પણ સુધારો એ 90-2000ના દશક વચ્ચે આવ્યો અને આપ જે કાયદાની વાત કરી રહ્યા છો કે સ્ત્રીઓને ઘરગથ્થુ હિંસા સામે રક્ષણનો કાયદો એ સાહેબ 2005થી અસ્તિત્વમાં આવ્યો અને એટલા માટે અને 2005 સાથે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એટલું જ નથી પરંતુ સ્ત્રી વિષયક જેટલા કાયદાઓ છે સાહેબ એ કાયદાઓમાં જ્યાં જ્યાં ભરણ પોષણ એમેન્ડમેન્ટ એ બધી જગ્યાએ થયું, ધારો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125માં જે ભરણ પોષણની જોગવાઈ તો એમાં પતિના સ્ટેટસ મુજબ, પહેલાં હિન્દુ લગ્ન ધારા મુજબ જ સ્ટેટસ મુજબ મળતું પરંતુ અહીંયા પણ સ્ટેટસ મુજબ વળતર, એની સાથે જ પહેલાં સર્વોચ્ચ અદાલતને આધારે વચગાળાનું ભરણ પોષણ મળતું, 2005ના જે એમેન્ડમેન્ટ્સ આવ્યા એમ કહું છું કે આખો એક આખો ભારતમાં આ કાયદો લગભગ 18 વર્ષ પહેલાં અમેરિકામાં આવ્યો, અમુક દેશોમાં આવવાનો બાકી છે પરંતુ જે પ્રકારની જ્યાં સમસ્યાઓ વધતી જાય ને એ સમસ્યાઓના નિકાલ માટે કાયદાની જરૂરિયાત ઉપસ્થિત થાય એવું હું નહીં, સમાજ ચિંતકો, કાયદાવિદો અને સમાજશાસ્ત્રીઓના સતત એક આખા જેની ડિબેટ થાય એના આધારે થયેલું એ આકલન છે। અને આમ 2005 પછી કાયદો અસ્તિત્વમાં આવ્યો તો સ્ત્રીઓને જે નાની નાની બાબતમાં મુશ્કેલી થાય તરત ફરિયાદ થાય એની બદલે ઘરગથ્થુ હિંસા સામે રક્ષણ, એટલે તમને ઘરમાં જ છે તો તમે ઘરેથી જ ફરિયાદ કરો, એટલે એટલી બધી એ કાયદાની તો પછી વિશેષ વાત હું જણાવીશ કે એમાં ઘરમાં રહીને એ રક્ષણ મેળવી શકે। કલમ 17 તો મને બહુ જ ગમે છે આ કાયદાની, એટલે 17, 18, 19, 20 અને 21 અત્યારે આપણે કલમ ડિટેલમાં નહીં કહું પરંતુ ખાસ કહીશ કે કાયદો જ 2005માં આવ્યો તો પછી એનું ફાઇલિંગ પણ થવાનું, લોકોને ખાસ શું છે કે મને એવું લાગે છે કે કેટલીક જ્ઞાતિઓ મને ક્યાંક હશે કદાચ કરિયાવરનો રિવાજ હશે પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે ઝીણો અને પરચુરણ કકળાટ છે ને એ માણસને ખાઈ જાય છે અને આ સ્થિતિમાં આ કાયદો આવતા એક રાહત
પહેલા શું થતું કે બાળકોના કેસો જે લગ્ન વિષયક તકરારના જે કેસો વધ્યા છે એનો હું આપને કહું છું કે બાળક લઈ લે પતિ અને એની પાસે એક જ હથિયાર હોય કે મારી પત્ની પાસે બાળક એને જોતું હશે એટલે મારા મન મુજબનો રસ્તો કાઢશે એટલે બાળક લઈ લેતા પછી એ સીઆરપીસી કલમ 97 નીચે સર્ચ વોરન્ટ કઢાવે સાહેબ હવે એમાં પાછા એમાં ઘણા બધા જજમેન્ટ્સ કે કબજો આપવો કે કેમ આ સ્થિતિમાં આ કાયદો અસ્તિત્વમાં આવતા કદાચ બેન ભણેલી હોય નોકરી કરતી હોય તો એ ભરણ પોષણ પણ ન માંગે તો પણ એ ડોમેસ્ટિક વાયોલન્સ ફાઇલ કરે કે મને આનું વળતર આપો મને આટલો બધો માનસિક ત્રાસ થયો છે નંબર બે આ જે બાળકોના કબજાની તકરાર થાય એ ચાલુ કેસે પણ એને પ્રાયોરિટી આપવાની અને નામદાર અદાલત બંને પક્ષકારને બોલાવે તો આ જે ફાઇલિંગ વધ્યું છે ને એ આ એમેન્ડમેન્ટ્સ પણ આવ્યા એની સાથે સાથે ખાસ કરીને આપણે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સાક્ષરતાનું એક અભિગમ કારણ કે કાનૂની સાક્ષરતા એ સામાજિક જાગૃતિનો એક ભાગ છે હું તો કહીશ કે આ પણ એક આખો એક ધીસ ઇઝ ઓલ્સો એ લીગલ લિટરસી કેમ્પેનિંગ કારણ કે એને ખબર પડે છે તો એના કારણે એક આખી એની વાત ફ્રી લીગલ એઇડ ને એટલે ભાવનાબેન કાયદા વૈધા કે કેસ વૈધા આ બંને થયું કાયદાની જાગૃતિ પણ આવતી ગઈ અને કેસો તો હતા જ પણ આ પ્રકારનું ફાઇલિંગ એ અવેલેબલ નહોતું અને તકરાર તો હું એમને કહું કે આપને કહું કે લગ્ન વિષયક તકરાર તો કંઈ નવો વિષય નથી પરંતુ એના જે આયામો છે એના જે ઉપચારો છે એના જ્યારે એમાં વધારો થાય ત્યારે ઓબ્વિયસલી બહુ જ સ્વાભાવિક રીતે એનું ફાઇલિંગ પણ વધે એટલે કાનૂની જાગૃતિની સાથે સાથે એક માણસને નવો રસ્તો મળ્યો છે એટલે એનું ફાઇલિંગ વધ્યું છે એવું મારું એક માનવું છે.